માતા આશાપુરાનું આ અન્નક્ષેત્ર છે. અહીંયા ભંડારો ચાલે છે, દિવસમાં બે વખત ભોજન કરાવવામાં આવતું હોય છે. નવરાત્રિમાં 24 કલાક છે, બાકી દિવસમાં બે વખત અહીંયા ભાવિકોને ભોજન કરાવવામાં આવે છે. સાહેબ, આ કેટલા હજાર લોકોના ભાત હશે એ અત્યારના કહેવું મુશ્કેલ છે, પણ અહીંયા આ દાળ જે છે, અરે બાપરે, આ ભાઈની હાઈટ જુઓ અને આ દાળ જે છે એનું તો પેલું જુઓ. આ શું છે? અચ્છા, આ તો આ કેટલી? આ 2 થી 10 હજાર લોકોની દાળ? એક જ 10 હજાર લોકોની દાળ છે? અરે વાહ. અને આ કેટલી હશે? આ 2-3 હજાર લોકોની દાળ હશે એમ. આના કરતાં તપેલું નાનું છે ઓલમોસ્ટ, અને હજી અડધું ભરેલું છે. શું વાત છે ભાઈ, આ છે 10 હજાર લોકોની દાળ છે, અત્યારે હજી કાચી છે, વઘાર હજી નથી આવ્યો, અને આ વઘારેલી દાળ ઓલરેડી 3-4 હજાર લોકોની તો તૈયાર જ છે. અને અહીંયા ઓટોમેટિક મશીનની અંદર ગાંઠિયા ઉતરી રહ્યા છે, ચંપાકલી ગાંઠિયા. ફૂલવડી, યસ, હવે જોઈએ અહીંની ફૂલવડી કેવી રીતે ઉતરી રહી છે. જય શ્રી દેશ દેવી માતા આશાપુરા. નમસ્કાર, હું છું સમીર. ગુજુ બોક્સમાં આપનું સ્વાગત છે. અને આપણે પહોંચી ગયા છીએ તેના કચ્છ માતાનો મઢ. માતાના મઢનું આ અન્નક્ષેત્ર ના કહી શકો, આ છે મહા અન્નક્ષેત્ર. આ માતા અન્નપૂર્ણાનું મહા રસોડું છે. અહીંયા એક સાથે હજારો નહીં લાખો લોકોનો જઠરાગ્નિ ઠરી શકે એટલી રસોઈ બની જાય. કદાચ મારા શબ્દો તમને નાના પડતા હોય તો તમને કહી દઉં, હવે હું તમને જે દેખાડવા જઈ રહ્યો છું એ એક તપેલામાં એક સાથે 10 હજાર લોકોની દાળ બને, એક જ ગાણવે 3-4 હજાર લોકોનો શીરો બને, એક સાથે સેંકડો કિલો બુંદી અને ગાંઠિયા અને એની સાથે સાથે ફૂલવડી ઉતરતી જાય. આ બધી વસ્તુ તમને દેખાડવા જઈ રહ્યો છું. આવો પાસે મહારસોડું. સાહેબ, આ 1 હજાર લોકો મને તો લાગે વધારે હશે. આખો ભરાઈ જાય તો 4-1 હજાર લોકોનું થઈ જાય. સાહેબ, આ કેટલા હજાર લોકોના ભાત હશે એ અત્યારના કહેવું મુશ્કેલ છે, પણ અહીંયા આ દાળ જે છે, અરે બાપરે, આ ભાઈની હાઈટ જુઓ અને આ દાળ જે છે એનું તો પેલું જુઓ. આ શું છે? અચ્છા, આ તો આ કેટલી? આ 2 થી 10 હજાર લોકોની દાળ? એક જ 10 હજાર લોકોની દાળ છે? અરે વાહ, આ છે 10 હજાર લોકોની દાળ છે, અત્યારે હજી કાચી છે, વઘાર હજી નથી આવ્યો, અને આ વઘારેલી દાળ ઓલરેડી 3-4 હજાર લોકોની તો તૈયાર જ છે. આ છે મહારસોડું. અને અહીંયા ઓટોમેટિક મશીનની અંદર ગાંઠિયા ઉતરી રહ્યા છે, ચંપાકલી ગાંઠિયા. આ એક તપેલામાં કેટલા? 1-1 હજાર લોકોના ગાંઠિયા હશે? અરે વાહ. ચોવીસ કલાક ચાલુ છે. વાહ, યસ, હવે જોઈએ અહીંની ફૂલવડી કેવી રીતે ઉતરી રહી છે.
ફ્રેન્ડ્સ, આ છે આશાપુરા મંદિરનું મહારસોડું. તમે એક સીન દેખાડો એની અંદર સમજી જશો. અને ત્યાં ઉતરી રહી છે બુદ્ધિ ગરમા ગરમ. મીઠી રસ મધુરી બુંદી અહીંયા ઉતરી રહી છે અત્યારે. અને એક સાથે હજારો લોકો આવતા જાય એમ દર્શન કરીને સીધો આ મહાપ્રસાદ લેતા જાય. હવે ત્યાંથી ચાસણી જે છે એ ચાસણી પહેલાં તપેલાની અંદર રાખશે. એ તપેલામાં ત્યાંથી ચાસણી એમાં નાખે છે. અને અહીંથી જે બુંદી તળાતી જાય એ પણ ચાસણીની સાથે મિક્સ થતી જાય, ફાઇનલ બુંદી અહીંયા. અને હું તમને જે દેખાડવા માગતો હતો એ મતલબ તમે ચાસણીના તપેલાની સાઈઝ જુઓ એટલે બુંદી કેટલી બનતી હશે એ તમને ખ્યાલ આવી જાય. અને હવે બુંદીનો બીજો ઘાણો તરવા માટે તૈયાર છે. છે મોટું રસોડું જે 24 કલાક ધમધમે. ઘઉંના ફાડાનો, ઘઉં ફાડાનો શીંગડો છે એ છે ફૂલવડી, સબ્જી, ભાત અને દાળ. સો આજે માતા આશાપુરાની નિશામાં ચાલતું અન્નક્ષેત્ર. જય માતાજી. હાજી બાકી દિવસમાં બે વખત હોય છે. બરાબર. અંદાજો તમારો, તમારો આટલા વર્ષો નો અનુભવ શું કે છે? દિવસમાં કેટલા હજાર લોકો લાખો ની સ્વયંસેવક તરીકે મુંબઈ ટ્રસ્ટ દ્વારા એ પરિસર ની બહાર મળશે. આપ કેટલા વર્ષથી આ સેવા આપો છો? 30 વર્ષથી. વાહ વાહ. મારી કેટલા દિવસ પહેલા આવી જાવ અહીંયા? 4 દિવસ. સો મિત્રો, આ વિડીયો અને આ સિરીઝ બંને આપણે અહીંયા જ કમ્પ્લીટ કરવા જઈ રહ્યા છીએ. આ સિરીઝ આપને કેવી લાગી? માતાના મઢની પદયાત્રાવાળી એ આપ જરૂર કહેજો, આપનો અભિપ્રાય આપજો. ફિલહાલ તો આ વિડીયોને અહીંયા કમ્પ્લીટ કરીએ. મળીએ છીએ નેક્સ્ટ વિડીયોમાં અને બહુ જ જલ્દીથી એક નવી સિરીઝ લઈને આપની સામે ઉપસ્થિત થશું. પણ હા, ત્યાં સુધીમાં કચ્છ ભુજના ફૂડ બ્લોગ્સ તો આવતા જ રહેશે. જય જય ગરવી ગુજરાત, જય માતા આશાપુરા.